સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા. અમારે સાબરકાંઠાની અંદર છે ને બટાકા 80% વાવેતર છે. એની અંદર પહેલાં જે વરસાદ આવ્યો એમાં પણ જમીન દબાઈ ગઈ, એમાં નુકસાન થયું છે. અને અત્યારે જે બટાકા છે એમાં સુકારાનો રોગ આવ્યો છે, એટલે અત્યારે એ હજી ફરી વરસાદની આગાહી છે ને આવશે તો એમાં નુકસાન જ થવાનું છે. એટલે અત્યારે આ બટાકામાં કોઈ ઉતારા જેવું અમને લાગતું નથી, બહુ નુકસાન છે. નુકસાન એટલે આ સુકારી આવી છે, અંદર છોડવા બધા ખરાબ થઈ ગયા છે અને વિકાસ થયો નથી. અમારા હવામાન વિભાગે આગાહી કરી છે, એના ઓલે 10 દિવસથી જે આ વાદળછાયું વાતાવરણ છે એના લીધે અમારા રાયડામાં કયો, ઘઉંમાં કયો, આ બધામાં બહુ રોગચાળો ફાટી નીકળ્યો છે. મોલો, મચ્છી, થ્રીપ્સ ને આ બધું બરાબર. અને જો આ 10 દિવસની આગાહી કરીશ અને જો વરસાદ આવશે, માવઠું પડશે, તો અમારા ખેડૂતોનો પાક ટોટલી નુકસાનમાં જવાનું છે. તો અમે ખેડૂતો શું કરીશું? આ થ્રીપ્સ ને આ બહુ અટેક છે એમ. અત્યારે હાલ ઘઉંમાં કયો કે ગમે તે કયો, બિલકુલ આ રોગના લીધે અમારે એટલી ગભરાહટ થાય કે આટલું મોંઘા ભાવનું બિયારણ વાયું છે અને જો આ વરસાદ માવઠું પડે તો અમે શું કરશું એમ. તેના માટે સરકાર કોક કરે તો સારું છે એમ. એટલા એક સપ્તાહની અંદર હવામાન ખાતાએ આગાહી કરી છે અંબાલાલ કાકાએ. જો કે ખેડૂતો માટે તો જોખમ ભર્યું જે કારણ છે, અમે છેલ્લા કેટલાક સમયથી બટાકા વાવીએ છીએ પરંતુ આવી અવારનવાર આવા સંજોગો ઊભા રહેતા રહે છે. હવે હાલની તારીખમાં 50 દિવસના બટાકાની પોઝિશન છે, તો 50 દિવસના બટાકામાં જે સાઇઝ બનવી જોઈએ એ અત્યારે જોઈએ તો માંડ 20-25 દિવસના બટાકા હોય એવી સાઇઝો છે. એટલે ખેડૂતોને પહેલા વરસાદમાં નુકસાન થયું, ફરીથી આ રીતનું વાતાવરણ છે એટલે ફરીથી નુકસાન ભોગવે છે. ખેડૂતોને આ બધો બોઝ કઈ રીતનો સંભાળવો એ વિચારવાજનક વસ્તુ છે. સરકારને આના માટે થોડું વિચારવું જોઈએ. હવે બીજું કે વેપારી મિત્રો પણ આની પર પૂરતું ધ્યાન નથી આપતા. હવે સાઇઝ જોઈએ તો લગભગ આટલી જે નાની સાઇઝો છે એ તો અલગથી નીકળી જ જવાની, એટલે પોષણક્ષમના ભાવ બી નથી મળતા અને આ ગ્રેડિંગમાં માલ બધો પેલામાં જતો રહે છે, એટલે આ રીતને ઘણું બધું નુકસાન આવે છે ખેડૂતોને. ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા, અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે. શક્તિનગર, ધુમા, બોપલ, અમદાવાદ. શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા, ધાંગધ્રા જિલ્લો, સુરેન્દ્રનગર, પાપા. દિવ્યાબેન ઠાકોર, SYBA, રાપર, કચ્છ. રાજનકુમાર ઠાકોર, સાયન્સ સ્ટુડન્ટ, ગાંધીનગર. દેવકુમાર ઠાકોર, આર્ટ્સ સ્ટુડન્ટ, રાપર, કચ્છ.